હાસ્યકાર વિનોદ ભટ્ટ સાથે સમાજમાં ઘટી રહેલા વિનોદ વિશે વાર્તાલાપ. માત્ર સાહિત્ય રસિકોને નહીં પણ જે ગુજરાતની આમ જનતા હોય એને પણ વિનોદ ભટ્ટનો પરિચય ના આપવાનો હોય. એમના નામથી કોઈ અજાણ્યો નથી, એમની વાતોથી કોઈ અજાણ્યો નથી. સાંભળવાનો મોકો ના મળ્યો હોય તો વાંચ્યા તો હોય જ, અને વાંચીને અનેક પેઢીઓ તૈયાર થઈ છે એવા શ્રી વિનોદ ભટ્ટ આપણી સાથે છે. થીમ કે હ્યુમર છે, હાસ્ય.
આજે બહુ જ મોટી વાત છે કે આશ્ચર્યનું સન્માન થતું હોય એ બહુ મોટી ઘટના આશ્ચર્ય લેખકો માટે અને આશ્ચર્ય સાહિત્ય માટે પણ છે. બાકી હવે બધા જમાના જોયા છે. અમારો જમાનો હતો ત્યારે બધા યાદ કરે, ભરત મુનિને યાદ કરે. ભરત મુનિએ કહ્યું છે કે શૃંગાર એ મૂળ રસ છે અને હાસ્યરસ છે એની આઠ પદાર્થ છે અને એ બાય પ્રોડક્ટ છે. એટલે અમે પણ બધા સાહિત્યની બાય પ્રોડક્ટ થઈ ગયું. કોઈ સિરિયસલી કોઈ વાત નથી લેતું જ નહીં. પુસ્તકો સ્પર્ધામાં મુકાય, મારું એક પુસ્તક મુકાય વિનોદની નજરે, બહુ સારું પુસ્તક એવું મને પણ લાગે છે. તો એ પુસ્તકને વિનોદની નજરે ને સરકારનું ત્રીજું ઇનામ મળ્યું હતું અને પહેલું ઇનામ મળ્યું હતું જોરાવરસિંહ જાદવ છે લોક સાહિત્યકાર, એમનું પુસ્તક પશુઓમાં અશ્વ. એને પહેલું મળ્યું. પછી મેં એના વિશે કોમેન્ટ આપી દીધી કે સરકાર પણ માને છે. આજે પણ કારણ કે લખિત ચિત્રો માણસો પરની વાત હતી કે માણસો કરતા પશુઓ આગળ છે તો સરકાર પણ માને છે એમ કરીને મન વાળેલું. મારું એક પુસ્તક છે વિનોદ વિમર્શ, એ જ્યારે છપાઈ પ્રકાશક પાસે ગયો આપણે એમ કે હાસ્યનું પુસ્તક કે હાસ્ય ઉપરનું છે એવું કંઈ મને કંઈ નથી કહેતો ને મારો. ચાલુ રાખજે વાપરો મિત્રો મારા હામે બેઠા પોલ્યુશન મેટ્રો છે સામે અને એને બી હવે કાપી રાખવું છે એટલે બેરી ટીવી રાખવાની અહીંયા. એવું છે આપણે ક્યાં હતા ભાઈ? તમને ખાતરી આપું છું કે આમાંથી માત્ર એક જ વાક્ય વાંચવાનો છું, એક જ વાક્ય. ચશ્મા શોધી બાજુમાં પડે છે, શોધી દીધું બોલો. આજથી 30 વર્ષ પહેલા પુસ્તક મેં લખેલું. પછી એ પુસ્તક વિશે પ્રકાશક ને આપણે થાય કે વેચાય તો સારું, ગયો મળ્યો પૂછું પુસ્તક કેવું જાય છે. પ્રકાશકે કહ્યું આપણું તો એવું એક વાર કચરો છાપી નાખીએ. બધા હસીને બધી આગળ બોલું. એમાં જોઉં છું કે આ પુસ્તક તો લખાયું એનું તમામ શ્રેય મારે જો આપવું હોય તો આપણા તત્કાલીન તે સમયના મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના માધુસિંહભાઈને આપવું પડે એવું છે. કારણ શું કે એમણે કર્ફ્યુ નાખેલો, એક વર્ષ સુધી કર્ફ્યુ ચાલેલો, એને કારણે ઓફિસે જવાતું નહોતું, ઘેર રહીને બધા પુસ્તક લખેલું. એ રીતે કરું પણ આ પુસ્તક મેં જેને અર્પણ કર્યું એનું અત્યારે બોલીશ. સામે જ બેઠા છે, સાંભળો તો સારું. પ્રિય નલિની,
હરિહર નલીને જેની એક પણ સલાહ તેને પરણવા સુદ્ધાની પણ મેં અવગણી નથી. સારું જરા ઓડિયન્સ ને જરા જ્ઞાન કરી દેવું મારા મનમાં હતું કે હું શું બધું લેસન કરીને આવ્યો ઘેરથી મેં સારી વાત કરી શકાય. આ કાર્ટૂનની વાત છે, કાર્ટૂન સેટાયર પછી હેમ્પુલ હ્યુમર બ્લેક હ્યુમર બ્લ્યુ બ્લ્યુ જોક આ બધું એમાં જેડાયું છે. પહેલાં આપણે ગમે એવી વાત પહેલાં કરી હતી, પેલા સીએમ આવવાના છે કે આજે એ પહેલાં આપણે આપણી વાત બતાવી દઈએ. હાલી હાલી આવું આવું ધીરે ધીરે પણ તાળીઓ પાડી દીધો ત્યારે સમજાય જાય ઉઠાવડ નથી. કાર્ટૂન કાર્ટૂન એ એવી કળા છે ક્યારેક છે ને એક લીટી તો અડધી લીટીમાં જ આવી જાય, આખો તંત્રી લેખ રખાતો હોય ને એના કરતાં વધુ અસરકારક એ કાર્ટૂન નીવડતું હોય છે. એના બે ત્રણ નાના નાના દાખલા, એક બે જણા બે રાજકારણીઓ ઊભા છે રસ્તા ઉપર ભળે દાડે મેદોનું બેટરનું બારણું ઢાંકણું ખુલ્લું છે, એક જણ બેટરી મારીને નીચે જુએ છે ગટરમાં, એ બીજો પૂછે છે બંધુ નીચે શું જુઓ છો? મેં જવાબ આપ્યો હું એ જોઉં છું કે આપણું રાજકારણ ક્યાં સુધી પહોંચ્યું છે. ઉપરાંત એક પ્રધાનશ્રી પેટ્રોલ પંપનું ઉદઘાટન કરવા ગયા પછી એમણે માલિકને બોલાવ્યો, પેટ્રોલ પંપનો માલિકને બોલાવીને પૂછ્યું ભાઈ મારે જાણવું છે કે તમને કેવી રીતે ખબર પડે કે અહીંયા જ પેટ્રોલ નીકળશે ત્યાં તમે પંપ ફિટ કરી દો છો? એ જ રીતે આજથી લગભગ 20 વર્ષ પહેલાં સાઉથના એક મેગેઝિન આનંદ નિત્યનમાં એક કાર્ટૂન છપાયેલું, એમાં બે જણા બેઠા છે સ્ટેજ ઉપર ઓડિયન્સમાં બેઠા, બે જણાનો એક જણ પૂછે છે એમાં વિધાનસભ્ય કોણ છે અને પ્રધાન કોણ છે ખબર પડતી નથી મને કહેશો? પહેલાં કહું છું જે બોલો ખિસ્સા કાગળ જેવો દેખાય છે ને એવો છે ને એ વિધાનસભ્ય છે, અને જે ડાકુ જેવો લાગે છે ને સજા સ્પીકરે ફરમાવી, પછી સખત રીતે એનો વિરોધ થયો, એથી એ કેસ પાછો ખેંચાયો. આ એ જમાનાની વાત છે 25-30 વર્ષ પહેલાની. તમે આજે જુઓ આ તો સ્ટેટમેન્ટથી વધારે કહીને પ્રમો ડાકુ જેવું પણ એમાં કોઈને માથું ના લાગે હોય જ એમ. આપણામાં બધામાં કે છે સેન્સ ઓફ હ્યુમર આશ્ચર્યવૃત્તિ એમ કહેવાય છે કે જેમ કોમન સેન્સ અનકોમન છે એમ સેન્સ ઓફ હ્યુમર પણ એવી જ હોય છે, બધામાં સરખી હોતી નથી. નામથી બધા ઓળખો છો રા વિ પાઠક સાહેબ,
રામનારાયણ સુરત પાઠક તે એ જમાનામાં હીરાબેન મને પાડ્યા અને પછી હીરાબેન પાઠક થયા. પહેલાં મેં વિદ્યાર્થી નહીં હતા, એટલે ગુરુ શિષ્યમાંથી પતિ પત્ની થયા. પણ જ્યારે છે ને પતિ પત્ની થાય ને બધી વાત બદલાઈ જાય છે. દાખલા તરીકે એક છોકરીએ એની સખીને ફોન કર્યો, કેમ રીતે એનું ગોઠવાયું બોસ સાથે એની વાત. પછી એમ કે બોસે જાહેર ખબર આપી દીધી કે અમારે જોઈએ છે રિસેપ્શનિસ્ટ. મેં અરજી કરી, પછી બસ કે પછી બોસે બોલાવી, બોસે નોકરી રાખી લીધી. પછી પછી અમારે ઘરો બોલ્યો, પછી અમે પણ નહીં ગયા. સખીએ પૂછ્યું કે બોસ ક્યાં છે આજકાલ, એ પેલી પૂછ્યું ક્યાં બોસની વાત કરે છે તું, બોસ પણ મટી જાય છે. તો આ કપોળ હીરાબેન કપોળ વણી ડાવી પાઠક કૃષ્ણના બ્રાહ્મણ લગ્ન થયા પછી એકવાર કંઈક હીરાબેન થી જાય સાહેબ હવે પ્રશ્નોના વાત વાતમાં પ્રશ્નો ઉભા કરો છો. બે વાર બોલાય એટલે પાઠક સાહેબ કહે છે આપને બહુ સાચું છે, અમે પ્રશ્નોના વાત વાતમાં પ્રશ્નો ઉભા કરીએ છીએ વાત કરી, પણ અમારા પ્રશ્નો કપોળ કલ્પિત નથી હોતા. આજે કહે છે સેન્સ ઓફ સેન્સ ઓફ હ્યુમર જન્મમાં પડી છે એને ન્યાય થઈ જશે. એ નાનકડી વાત કોઈ અગંભીર ગંભીર હોય તો એમાંથી રસ્તો કાઢતો હોય છે. આપણા જ્યોતિન દવે એકવાર એમનો ભર બપોર એવું મળવા આવ્યો, આમે ઉપલું શરીર વચ્ચે વચ્ચે સાધે સાધે રહે પછી માંડા જ રહે આવ્યો છું બહાર જવાનું છે ના એવું નથી, આ તો તમે મને બરાબર જોઈ શકો એટલા માટે આ કોટ ગયું છે. તરત તરસ મેં એમનો ઇન્ટરવ્યુ કર્યો, એક સવાલ કર્યો કે તમારા કોઈ મિત્રના સજ્જન ગુજરી ગયા છે, મિત્રના સજ્જનના ગુજરી જવાથી તમે એને આશ્વાસન આપવા જાવશો, કઈ ભાષામાં એને સમજાવશો? હું જઈશ એ મિત્રના કવિ હાથ મૂકીને કહીશ, રડશો નહીં, એ તો ગયા પણ તમે તો છો ને. આ હ્યુમર એ સેન્સ ઓફ હ્યુમર કરે માણસને જીવવામાં બહુ જ મદદરૂપ થતી હોય છે. મને લાગે છે કે આપણે હવે પ્રશ્નો પર જઈશું. ઓડિયન્સમાંથી પ્રશ્નોને આવકારીશું. ચાલતો ના હોય માહિતી તને આપો. કોઈ નથી આજે પ્રશ્નો નથી. ગુજરાતમાં સીએમ આવે છે સાહેબ, પ્રશ્નો તો એવું કઈ કહેશો અંધારે નહીં કહો. માઈક ચાલુ ચાલુ છે, તપાસ કરે છે. વિનોદ દાદા આપના મુખે
ડિમેન્ટાઇઝેશન અત્યારે નાણાનું આજે ચાલુ છે, એમાં આગળ આવો તમે, એને બીજી રીતે આગળ ના આવશો, આગળ આવો. પણ એના વિશે થોડીક હ્યુમર પ્લીઝ. એના વિશે હ્યુમર નથી, ટ્રેજિક વાત છે. પણ એક વાત કહું કે મને બ્લેક મની નડી નથી. મને એટલા માટે કે મારી પાસે વ્હાઈટ મની પણ નથી. હા, એક પહેલાં એક રમું જ કહી દઉં. હમણાં છે ને, મેં કાંઈક વોટ્સઅપ ઉપર જોયું હતું, કેજરીવાલ પાસે બધા રમૂજો ફૂટી ગઈ. એને રાહુલ ગાંધીને ફોન કર્યો કે યાર એકાદ જો આવવા દો ને યાર. રાહુલ કહે છે કે હું અત્યારે બહુ બિઝી છું, મારે પીએમ થવાનું છે, એની તૈયારીમાં પડ્યો છું. કેજરીવાલે કહ્યું તો બીજી જોક મોકલો ને. આવશે આપણી વાત કરો, મારી ગાંધીની વાત કરું. ખાલી એક જ તમે પૂછો સવાલ છે, મારે કંઈક કહેવું જોઈએ કે અમે ઔજિત્ય સહસ્ર બ્રાહ્મણ, સહસ્ર એટલે અસ્ત્રવાળા નહીં, સહસ્ર બ્રાહ્મણ. પણ અમારા વિશે એવું કહેવાય છે, બે ઔજિત સહસ્ર બ્રાહ્મણ ઘણીવાર ભેગા થાય તો ખૂબ જ પ્રેમથી ભેટે, પછી એમને છૂટા પડવા પોલીસ બોલાવી પડે. પોલીસ બોલાવવા કારણ ની જરૂર નથી. એ મૂળે વીર રસ નો માણસ છે, હાસ્ય રસ માં ક્યારેક જ આવી જતો હોય છે. અમે સંભળાયું એટલે સારું લાગ્યું. પણ બ્લેક હ્યુમર એટલે શું? આપે એક પ્રકારનો હ્યુમર તો આપણે અહીંયા છે ને, બ્લેક એન્ડ બ્લુ એવું હોય છે. સમજી ગયો, સમજી ગયો. હું કહી દઉં, તમારો પ્રશ્ન સમજી ગયો, મારો જવાબ તમે સાંભળો તો સમજાશે. એમાં એવું છે કે બ્લેક આપણે અહીંયા આપણે પોતે આપણી ભાષામાં સંસ્કૃતમાં હ્યુમર એટલે હાસ્યને સફેદ રંગનો કલ્પીએ છીએ, જ્યારે વિદેશીઓમાં બ્લેક હ્યુમર હોય છે. બ્લેક હ્યુમર છે ને એ બહુ આમ બહુ મજા આવે એવો નથી હોતો. કોઈ છે એ સાંભળ્યા પછી અપરાધ ભાવ થાય આપણને કે આ કાંઈ જરૂર નથી આપણે. જેમ કે એક દાખલો આપ્યો, બેને સવાલ પૂછ્યો, બહેનની વાતચીત કરું. એક બેન ના હસબન્ડ ગુજરી ગયા, પેલી સખી ખરખરું કરવા આવી, પૂછ્યું રાજી કેમ કરતા ગુજરી ગયા? તો જાણે છે ને બેન કે પાછળ આપણે મરચાની વાણી છે,
એમને મરચાના ભજીયા બહુ ભાવે. હું જાઉં લઈ આવું તોડી આવું મરચા 8-10 બની આપ. પછી એ લેવા ગયા, પછી એ મરચા તોડતા હતા, સાપ આવ્યો. પછી એમને કરડ્યો, પછી મરી ગયા. પછી પછી કે મરચા ના ભજીયા ઉપર ચડાવી લીધું છે. હારે ક્ષમા કરજો. હાસ્ય બોલે સરસો બોલો છો આગળ વાત કરી. અમે છે ને પોળની વાત કરી, અમે પોળિયા પ્રોડક્ટ પોળમાં જન્મેલા છે, પોળમાં મોટા થયા. મારી દ્રષ્ટિએ અમદાવાદની પોળ જેવી કોઈ ઓપન યુનિવર્સિટી નથી. જે બધા થોડે થોડે ભાગી આવ્યા છે બહાર, એવું પસ્તા છે. એવું પોળમાં જ બહુ કરતા કોઈને ખબર ના પડે કે પોતે ગરીબ છે, એટલું એને સાચવવામાં આવે. પ્રસંગ ઘેરે આવ્યો હોય તો આખી પોળ ભેગી થઈને એને પોતાના ઘેર લગેલો હોય એ રીતે માલી અને પ્રસંગ બતાવે. અને પોળ અત્યારે ફીલ કરીએ છીએ એ પોળને હું મિસ કરું છું. સર, ક્યાંક વાંચવામાં આવ્યું હતું કે તમે ચાર્લી ચેપ્લિનને હસાવ્યા. આપણે એક વાત કહું, એક વાત કહી દઉં કે છે ને ભાઈ, જે પ્રશ્ન કરો ક્યાં ક્યાં. હા, કહેવાય છે ને ચાર્લી ચેપ્લિન જયારે ગુજરી ગયો ને ત્યારે એના મળદાને ડેડ બોડીને ચોર લોકો છોડી ગયા. એ 1.25 મહિને માળેલો પચ્ચો ખાતર થયો, પછી પાછો સુવાડી દીધો અને ફરી નાસી ના જાય માટે ત્યાં ચોકી પર આજે પણ છે. બધી માહિતી તમારો ચાલી શકે. યસ, ગઈકાલે બ્લેક હ્યુમરની વાત હતી એમાં આજ જોક કર્યો હતો અને સાથે એમ કહ્યું હતું કે ગુજરાતી સાહિત્યમાં કદાચ કોઈ હાસ્ય લેખક એવા નથી કે જેમને બ્લેક હ્યુમરની અંદર એક્સપર્ટીઝ બરોબર હોય. તો તમે પણ સુવાની સાથે સહેમત છો? જરૂર પડતી નથી બ્લેક હ્યુમરની. અમારે લોકોને બ્લેક બને નહીં પડે કે બ્લેક હ્યુમર નહીં પડે. કોઈ બ્લેક હ્યુમર ગુજરાતીમાં, કારણ કે એ વાત જ જુદી છે. એ જે ચાંચ બનતો હોય, દાખલા તરીકે તમને બીજો દાખલો આપો, બ્લેક હ્યુમર એ અહીંયા છે ને બેસતો નથી. તમે જાઓ ખાદીનું છે, ન હોય ખાદીનું લાગી 100-100 ની શરત. વાત વાતમાં શરત પ્રાઇવેટ ફર્મમાં કામ કરે, એ ફર્મમાં એક ટાઈપિસ્ટ 35 વર્ષનો હતો. ટાઈપ કરતા કરતા હાર્ટ બેસી ઉતરી ગયો. હવે એને ઘેર કોણ કહેવાય જાય આવા માઠા સમાચાર. એક કામ કરો કે આપણે અમને મનસુખલાલને મોકલો. તો ગયા ઘેર, ગયા કોલબેલ દબાણ. એક બેન મારા પૂછ્યું કે દિલીપભાઈ સંઘવીના વિધવા તમે જ છો?
એની કે ના હું એમની પત્ની છું, બાકી સો સો નહી. આ બ્લેક આવો હ્યુમર આપણે કરતા નથી અને કરીએ તો શોભીએ નહીં, એટલા માટે આપણે થતો નથી. છતાં મેં એક લેખ કરેલો કે પતિના ખૂનનું ટેન્ડર, એના મેં એક લેખ મેં કરેલો, એ સિવાય કોઈ કરતો નથી એવું મારું માનું છે. હલો, તમારી આત્મકથા એવા રે અમે એવા, એમાં તમે એવું એક વાક્ય આપ્યું છે કે તમને પરપીડન વૃત્તિનો તમને બહુ આનંદ મળે છે, તો હજી બરકરાર ખરી? મેં પોતે વાંચ્યું નથી, લખ્યું હોવાનું યાદ નથી આવતું મને. કોને જરા કરી પ્રસંગ છે જેમાં તમારા કોઈ મિત્રને તમે લાકડી બદલ પૂછતા હતા કે મારું તને, તમારા મિત્રે તમને ના પાડી હતી ને એને બે ચાર વાર ના પાડી, પછી તમે ફરીથી જોડતી અને મારી ભાગી ગયા, પછી તમારા મિત્ર તમને ફરીથી પાછળથી કંઈ બદલો લીધો હતો, એવો પ્રસંગ છે? તમારી આ શક્તિ સારી છે, કારણ કે તેવું મને લાગે છે, ઉંમર ઓછી લાગે છે. એવું છે, પરપીડન વૃત્તિ દરેકમાં હોય છે, ખાસ કરીને જ્યારે હું છે ને રાજકારણ એવું વિશે લખું ને ત્યારે મારા માહિતી છે. મારો કેટલો દોષ છે એની મને ખબર નથી. આવું કંઈક કંઈક થાય છે. એકવાર એવું બને કે વન્સ અપોન અ ટાઈમ ત્યારે નરેન્દ્ર મોદી સીએમ હતા, પીએમ નહોતા, એમનું કારણ કે એમની જોડે મારે પણ બોલવાનું હતું એ સાથે. એ પત્નીએ મને, એ મારી પત્ની પત્નીને, એ પત્નીને મને કહું કે તમે મોદીની બાજુમાં ના બેસતા, હું કહું કેમ? એટલા માટે કે પેલા એઝ યુઝ્યુઅલ પેલા પાકિસ્તાની આતંકીઓ આવી જશે, ગોળી છોડશે, નિશાન ચૂકી જશે. જો તમને ગોળી વાગી ગઈ ને તો અમે બધા રખડી દઈશું. એટલે પરપીડન વાળી વાત છે ને એ લગભગ દરેક હાસ્યકારમાં વચ્ચે ઓછા ઓછો હોય છે અને પોતાની રીતે રજૂઆત કરે છે. જ્યોતિને દવેની વાત, બહુ લોકો ઊભા છે, મારા પગ ઊભે છે, કંઈ કરવું જોઈએ. એવું લાગે કેટલાક ઘેર જવા પડે ઉભા થાય એવું લાગે છે. આમ જુઓ બહેનો દીકરીઓ, આ સ્ટેજ ઉપર પણ જગ્યા છે, 100% છે, બોલવાનું નહીં, બેસવાનું નહીં. ચલો પતિ ગયું, હું આગળ વધું. વેરી ગુડ, થેન્ક યુ, ફાઇન. કોનો ફોન છે? આપણો નથી ને, મારો બી આવવાનો છે. હેલો, પ્રશ્નો એક મિનિટ, પેલો પ્રશ્નો કોઈ કર્યો હતો ને નાગર જ્ઞાતિમાં નાગર સ્ત્રીએ વિધવા થયા પછી પુનઃ લગ્ન કરવા કે કેમ એની ચર્ચા કરવા માટે નાગરોની એક સભા મળી, જેમાં જ્યોતિરાય દવે અધ્યક્ષ હતા. પછી એ ચર્ચા ઉગ્ર સ્વરૂપ પકડવા માંડી, લોકો ઊભા થઈને બાવ ચડાવવા માંડ્યા. જ્યોતિરાય દવે તરત ઊભા થઈ ગયા, માઇક પાસે આવ્યા. ભાઈઓ ભાઈઓ સાંભળો, આપણે એ ચર્ચા કરવા ભેગા થયા છીએ
કે નાગર વિધવા સ્ત્રીઓએ લગ્ન પુનર્લગ્ન કરવા કે કેમ, આપણે નવી વિધવાઓ ઊભી કરવા માટે ભેગા થયા રહે છે. આપણ પીડ્યા ચલો આગળ. હલો દાદા, ઈશાન વાત કરું. અરે ઈશાન, તું આવ્યો છે? હા. નહીં, એ પ્રોફેસર છે અને અંગ્રેજી ભણાવે છે, ગુજરાતીમાં બોલે છે, અંગ્રેજી ભણાવે છે. દાદા, રાજકારણીઓને હાસ્ય સાથે 36 આંકડો હોય છે. તમે રાજકારણીઓ વિશે ઘણા ચાપકા માર્યા છે અને વ્યંગ કરેલો છે, છતાં તમારે ઘણા બધા મુખ્યમંત્રીઓ સાથે અને રાજકારણીઓ સાથે ઘણા સારા સંબંધો રહ્યા છે, તો આવું કઈ રીતે શક્ય બન્યું? એ લોકો હાસ્ય સમજતા નથી એટલા માટે. વિનોદભાઈ, તમે રાજકારણીઓ સાથે બીજા એક લોકોને નથી છોડતા, એ છે સાહિત્યકારો. કવિઓ કવિઓ સાહિત્યકારો પણ તમે વિનોદની નજરેમાં કોઈને નથી છોડતા. તમે માત્ર એક સાહિત્યકારને, મારું એવું માનવું છે, બહુ ગંભીરતાથી લો છો, સાદત હસન મંટો ને, તો આ લગાવ કેવી રીતે ઊભો થયો? અને પહેલાં તો આ વાત સાચી છે કે નહીં? એ વાત તદ્દન સાચી છે. મંટો એ મારે દુઃખતી નર્સ છે, એવું મેં ગયા રવિવારે મારી કોલમમાં લખ્યું છે. મંટો એ હું જન્મ્યો લેખક તરીકે, એના આગલા વર્ષે જે ગુજરી ગયો, હું 56 શરૂ કર્યું મેં 1900 અને 55 ગુજરી ગયો. લાગ્યું કે હવે આ માણસ આવી ગયો છે, આપણે જવું. એટલે એ મંટો વિશે પણ એની જે જરા પ્રેમમાં હોઈએ ને, મેં કીધું મારે ઘરમાં પણ એવું થયું છે. હા, પછી કઈ આગળ છે પૂછવું છે? લગાવ તો આ દુનિયામાં કેવી રીતે ઉભો જાય એમને ખબર નથી પડતી. તમે પરણેલા છો? મિત્ર છે ચરો જોઈને પૂછ્યું કે પરણેલા છે? બોલો, હા, અમારે જાણકાર છે. એટલે તમે જાહેરમાં મંટો વિશે બહુ વાત પણ નથી કરતા? ના, મંટો વિશે પુસ્તક લખ્યું છે, તે વાત નથી કરતો. કે લોકો ખરીદે તો સારું એ ભાવે. નમસ્તે. હવે આપણે આપણી કોલમો વાંચીને અને સાથે સાથે શેખાદમ અબુવાલાની બી વાંચીને હું મોટી થઈ છું, અને આપના બહુ સારા મિત્ર છે હતા એટલે મને ખબર છે. આપના શું હતા? સારા મિત્ર હતા. જેથી પતાઈ જઈએ તો પાર આવે પછી કામ કરે. શેખાદમ અબુવાલા છે ને, એ કુમારો લોકોને લગ્નમાં જવાનો બહુ શોખ. સામેથી છે ને કંકુત્રી માગે મિત્રને, ત્યારે લગ્ન છે ભૂલાય તો કરો યાર, ચાલો પાલો કરીશું, ભરો છે ને, જાય પણ ખબર, નિરાતે જમે, તગડો ચાંદો પણ કરે. તો એકવાર મેં પૂછ્યું કે હે શેખાદમ, તું આખા ગામને પરણાવે છે, તું કેમ નથી પરણતો? તો મને કહે છે, કિનારે ઉભા ઉભા તોફાન જોવાની મજા આવે છે. આ શેખા તમે એક વાર મળ્યા હોય ને બેન, એમ થાય કે આવા આવા માણસો છે ને, ફરિશ્તો, ભૂલો પડેલો હતો એવું લાગે છે. અત્યારે તો સડક બની ગયો છે, પાલડી રસ્તો છે, શેખાદમ અબુવાલા માર્ગ તરીકે. પાછી દાઢી મજા.
કામ કરો, ફોન કરો, ગાંધી ઉઠાવો સાહેબ મોડા આવે એવું કરો, સીએમ સાહેબ આવે સાત સાડા સાત પછી આવે એમ કહો, આપણે વાંધો નથી. હા પ્લીઝ શું કે છે તું ભાઈ, અને બુક્ષક કર્યું છે ને એને અમારો છે ને આ ભાઈ બેઠો છે ને એ પણ ડાડી વાત એટલે પુસ્તક કરી છે કે માહુવાલાનું, વિનોદ ભટ્ટનું, ગુણવંત શાહનું, સુનિલ દલાલનું, તો શેખાદમ છે ને, અરે સોરી યાર ગયો બક્ષી પણ ગયા, તો બક્ષી મારા બહુ 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 સારા મિત્ર, મારો સંબંધ છે લવ હેટનો, એટલે હું એને હેટ કરું એ મને હેટ કરે કેવો મારો સવન. પછી એક કુમાર નામનું મેગેઝિન આવે છે જે કોઈ સ્ટોલ પર વેચાતું નથી. મુશ્કેલી આ છે જે સાહિત્યનું હોય ને એ અહીંયા મળતું હોય છે, મને બાકી ખાસ જે મળતા નથી. તો એમાં મારી સિરીઝ શરૂ કરી મેં લેખકો વિશે લખવું, તો બક્ષીએ મેં કહું બક્ષી લખીએ તમારા વિશે, ફોટો ફોટો મોકલો સારો, એક ડઝન ફોટા મોકલે બોલો, દાઢી કરતો ફોટો પણ હોય, માથું છોડતો ફોટો, એને રીગા જેવું છે મારે એ પણ હોય. અને પછી એ મારું જે લેખ છપાયો કુમારમાં બહુ રાજી થઈ ગયા, અરે વાહ કે આવ્યું તો કોઈ ભાષામાં, ભારતમાંની કોઈ ભાષામાં આવું તગડું કોઈ હિંમત કર્યો નથી, આપણા જ વાહ. અચ્છા એક શબ્દના થશે તો કે સમજાયું. પછી એને કોઈ સમજાવ્યું પહેલા મુરત તું ખોટો ખુશ થાય છે, આડે તારી પત્ર રગડી જાય, ફરી પાછું એને વાંચી હમણાં અને પ્રતિકૂળ અર્થો બધા તાલી બચાય, અને બહુ ખીજાઈ ગયા બક્ષી ભાઈ, એ ખીજાય તારે ઇન્ટરવ્યુ આપે. ચંદ્રકાંત બક્ષીએ કહ્યું ઇન્ટરવ્યુમાં કે વિનોદ ભટ્ટે આ લેખ દ્વારા મારી પીઠમાં ખંજર ભોંક્યું છે. પણ મેગેઝિનના તંત્રીએ મને કાગળ લખ્યું, પૂછ્યું કે આવું બક્ષી માને છે, તમારો ખુલાસો શું છે બાબત? મેં કહું તું હળવા મૂળમાં આવી છું, અજય છે મૂળમાં જ હતો, મેં પુરસ્કારને કહ્યું ખરેખર તો ભાઈ મેં બક્ષીની છાતીમાં ખેંજર મૂકી દીધું, પીઠની પાછળ બહાર નીકળ્યું ને એટલે એને આવી આવી ગેરસમજ થઈ ગયો. બને છે એમણે છે ને તરત જ બીજો ઇન્ટરવ્યુ આપ્યો વધુ ગુસ્સામાં કે વિનોદ ભટ્ટ કોમેડી લેખક છે એ ગુજરાતી સાહિત્યની ટ્રેજેડી છે. કેવું સરસ વાક્ય છે, હું મારા નવા પુસ્તકમાં લેવા ચાલુ છે ગુડ તેની. હા હા બક્ષી એ મારી ઓફિસ અને નવભારત સાહિત્ય મંદિર બહુ દૂર નહીં, 5 મિનિટના અંતર આવે એટલે મને ફોન કરે, બીલો બાપુ આ ગયા મિલનાય આવી જાઓ, બક્ષી સાહેબ આવે આવે ડુંગુ આવો બેસે, દોઢ પોણા બે કલાક બોલે હું સાંભળું, એ જાય ત્યારે હું તું આવજો, આવો ને આવજોની વચ્ચેની ખાલી જગ્યાએ પૂરી કરી. પછી એકવાર આ એને કે સારા ગુણમાં હતા એમને
ખ્યાલ આવ્યો, એમને ખ્યાલ આવ્યો કે આ પણ લેખક છે. એટલે મને પૂછ્યું, વિનોદ બાબુ આપકા કોઈ નયા આયા હૈ? એ જે ના ગુજરાતી બોલે કે હિન્દીમાં બોલે, અંગ્રેજી એવું કપા મારે. એ દ્વારા મારું પુસ્તક પ્રગટ થયેલું અને મેં બતાવ્યું આજે જ આવ્યું છે. તો ચશ્મા કાઢીને આમ કરીને મારા ઘરે ઉઠાવ્યું. એમાં એક પાના પર લખેલું, વિનોદ ભટ્ટના એટલે મારા બહાર પડેલા પુસ્તકો, મારે રસ્તો પણ એવું વાંચીને એ બહુ અચ્છા કિયા છે. કારણ કે એમાં શું પુસ્તકનું નામ નાખેલું કે પહેલું સુખ તે મૂકી ના, એ અપ્રાપ્ય છે. અપ્રાપ્ય છે બંને અર્થમાં. કઈ સાલમાં બહાર પડેલું એ વિધોની અંદર કઈ સાલમાં બધું સાલ બહાર લખેલું. એ કામ બહુ જ અચ્છા કે આપણે એ કામ બહુ જ અચ્છા કે તમને ખબર છે આ કામ ગુજરાતી સાહિત્યમાં સુધી પહેલાં કોણે કરેલું એ ખબર નથી. બક્ષી બક્ષી નામ ના બોલે આખું આપણે હમી જવાનું ચંદ્રકાન બક્ષી માન્યવર શ્રી ચંદ્રકાન. પછી મેં કહું કે મારા મતે બક્ષી સાહેબ આ કામ ગુજરાતી સાહિત્યમાં ગુજરાતી સાહિત્યમાં બે જણાએ કર્યું છે. એક તો નો ડાઉટ ચંદ્રકાન બક્ષીએ અને ત્યાર પછી નર્મદે. આ નબૂસ સમજ કે એમને 80 મિનિટ લાગે. એમનો આઈક્યુ બહુ નીચું હતો, મારે જેવો જ છે. થોડી જ વારમાં ચીનુ મોદી, ડોક્ટર ચીનુ મોદી વિદ્યાપીઠ બધી ડોક્ટર થયેલો સવાલ છે. અમે બંને છે ને સાથે લખતા હતા, સાથે એટલે બીજા જોઈને નહી, કવિતા કરતો હું વાસલેખ કરતો. મારે કઈ સાકે લઈને આવે જે અમે વિશ્વ વિજ્ઞાન નામનું મેગેઝિન ચાલે,
સાકેત રેડ્ડીજી કઈક રમણભાઈ નામનું નામલીકર એને દીકરી 2 વર્ષની તો એ બેઠો હોય અને રમાડતો હોય પછી ભેદી એને કહેજો ભાઈ હવે આવી ગયા રમે વિશાલ રમાડશે બેગડી તમને હવે જતા હો અમે નહીં બેગડી રમાડે અમારું મારી ભાવના તો શું કરો પાછું ના આપે એ જ હતી પણ એ બેબડીને રમાડવાની જે નાનપણી ટીવ હતી નાની બેબડી એ ચૂનોને મૂકપણ કામ લાગે તમારો આગ્રહ સમજી શકું છું, મને બહુ જ માફ કરજો દાદા વચ્ચે કાપું છું, પણ અમુક વ્યવસ્થાઓને ધ્યાનમાં લેતા નેક્સ્ટ સેશન જે શરૂ થવાનું છે એને ધ્યાનમાં લેતા આપણે સમયને ટૂંકાવવો જ પડશે, એટલે તમે અલગથી પણ રીતે પણ મારા ઘેર આવજો ના દર વર્ષે તમને સાંભળવામાં સમય ઓછો જ પડે છે, ઓછો જ પડતો હોય છે, પણ એની વ્યવસ્થા કોણ કરે? વ્યવસ્થાનો માણસ છે એટલે કહું તો હું બધા આપણો બધા એવું છે કે ભલભલી વ્યવસ્થાઓનું પ્લાનિંગ તો હોય છે પણ દેશમાં ખોરવાય કેમ જરાક કહી જતું હોય છે આ દેશમાં નથી દોસ્તો મિત્રો થેન્ક યુ સો વેરી મચ, તમે આ સરસ મજાના કન્વર્સેશનની આ વાતચીતની માણી. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ કન્વર્સેશન હવે પછી થવા જઈ રહ્યું છે. ઉદ્યોગ સાહસિકો છે મેડ ઇન ગુજરાત, શું આપણી ગુજરાતની હવામાં એવું કંઈક છે કે બધા જ ઉદ્યોગ સાહસિકો અહીંયાથી આવે છે અને છવાઈ જાય છે? આવા એક સરસ મજાના ઇન્ટરેસ્ટિંગ કોન્વર્સેશન વિશે વાત કરવાના છીએ આપણે.